नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित प्रकरण 10 वर्तुळ आज आपणे प्रमेय 10.6 नो अभ्यास करीशुं। एक ज वर्तुळ अथवा एकरूप वर्तुळोनी समान जीवाओ वर्तुळना केन्द्रथी समान अंतरे आवेली होय छे। वर्तुळ अथवा एकरूप वर्तुळनी समान जीवाओ वर्तुळना केन्द्रथी समान अंतरे आवेली होय छे। एक ज वर्तुळ अथवा एकरूप वर्तुळ, एकरूप वर्तुळ एटले एवा वर्तुळો કે જેમના કેન્દ્રો જુદા જુદા હોય અને ત્રિજ્યા સમાન હોય એવા વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે। આપણે એક જ વર્તુળ માટે જોઈએ અને એકરૂપ વર્તુળ માટે તમે જાતે કરી શકો છો અને જાતે તમને પ્રમેય આવડી જશે। एक ज वर्तुळ ओ केन्द्रित वर्तुळ समान जीवाओ तेमां जीवा ए बी अने जीवा सी डी अथवा जीवा ए बी अने जीवा पी क्यू अथवा पी क्यू अने आर एस आपणे जे लेवी होय ते लई शकीए। जीवा पी क्यू अने जीवा आर एस आपने समान आपेली छे। जीवा पी क्यू अने जीवा आर एस आपने समान जीवाओ आपेली छे। वर्तुळना केन्द्रथी समान अंतरे एटले ओ थी आपणे लंब अंतर दोरीए ओ एम अने ओ थी आपणे आर एसनું લંબ અંતર દોરીએ ઓ એમ કે આ બંને અંતરો સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે। આપણે એક મુદ્દો એ પહેલાં જોઈ લઈએ કે રેખા અને તેની બહારના બિંદુમાંથી રેખા પરનું અંતર, ધારો કે આપણને રેખા એલ આપી છે અને એની બહારનું બિંદુ પી આપ્યું છે, તો રેખા એલના બહારના બિંદુમાંથી આપણે એલ ઉપર ઘણા બધા રેખાખંડો દોરી શકીએ। એક પી એમ દોરી શકીએ, પી એલ વન દોરી શકીએ, પી એલ ટુ દોરી શકીએ, પી એલ થ્રી દોરી શકીએ, પી એલ ફોર દોરી શકીએ, પી એલ ફાઇવ દોરી શકીએ। આવા જુદા જુદા અંતરો આપણે રેખા એલ પર બિંદુ પીમાંથી દોર્યા, તો બધા અંતરોમાં આપણે જ્યારે બધા અંતરોને માપીએ ત્યારે પી એમ એ રેખા એલનું બિંદુ પીથી સૌથી નાનામાં નાનું અંતર છે। ફરીથી પી એમ એ રેખા એલનું બિંદુ પીથી નાનામાં નાનું અંતર છે। તો પી એમને રેખા એલનું લંબ અંતર કહેવાય છે અને તે સૌથી નાનામાં નાનું હોય છે, એટલે કોઈ બહારના બિંદુમાંથી રેખા પર જો લંબ અંતર દોરવામાં આવે તો તે લંબ અંતર હોય છે।
फरीथी आपणे जोईशुं के रेखा एलनू बिंदु पी थी अंतर, रेखा एलनू बिंदु पी थी, अरे बिंदु पी थी सौथी नानामां नानू पी एम ए सौथी नानामां नानू अंतर छे, तो रेखा एलनू बी थी बिंदु पी थी अंतर ने पी एम कहेवाय छे। अने जे रेखा एल पर लंब अंतर होय छे तो आपणे ए ज रीते अहीं वर्तुळना केन्द्र ओ माथी रेखाखंड पी क्यू पर आपणे लंब अंतर ओ एम दोर्युं अने आर एस उपर लंब अंतर ओ एन दोर्युं। आपणे बीजुं शीख्या छीए के आगळ प्रमेय शीखी गया 10.3 के वर्तुळनी जीवा पर केन्द्रमांथी दोरेलो लंब जीवाने दुभागे छे, जीवाने दुभागे छे एटले के जीवाना बे सरखा भाग करे छे। तो आपणे ओएम लंब पी क्यू अने ओएन लंब आर एस दोरीए तो अहीं पीएम बराबर एम क्यू थशे अने एन एस बराबर आर एन थशे। तो आपणने आपेलू शू छे, जे आपणने आप्युं छे ने आपणे पक्ष कहीशुं, तो आपणने पक्षमां आप्युं छे के ओ केन्द्रित वर्તુળની ओ केन्द्रित वर્તુળમાં જીવા પી ક્યુ બરાબર આર એસ આપેલ છે, એટલે કે બે જીવાઓ સમાન આપેલી છે। તો આપણે સાબિત શું કરવાનું છે, તો જીવાનું કેન્દ્રથી અંતર એટલે કે ઓ એમ બરાબર ઓ એન સાબિત કરવાનું છે। જીવાનું કેન્દ્રથી અંતર કેવું છે, સમાન એટલે કે ઓ એમ બરાબર ઓ એન આપણે સાબિત કરવાનું છે। તો આ સાબિતી કરવા માટે આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ, ઓએમ અને ઓઆર આપણે દોરી દઈએ। તો આ બે ત્રિકોણો જો આપણે એકરૂપ સાબિત કરીએ તો પીએમ અને એનઆર આપણે સમાન સાબિત કરી શકીએ। પીએમ અને એનઆર સમાન સાબિત કરીએ તો પીએમ બરાબર એમ ક્યુ છે જ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઓએમ એ શું છે, પીએમ અને એનઆર સાબિત કરી શકીએ અથવા ઓએમ અને ઓએન આપણે સાબિત કરી શકીએ। આપણે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે તો આપણે બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ પી ઓ એમ અને ત્રિકોણ આર ઓ એન, ત્રિકોણ પી ઓ એમ અને ત્રિકોણ આર ઓ એનમાં આપણને આપેલું શું શું છે, ઓપી બરાબર ઓ આર એક જ વર્તુળની ત્રિજ્યા, ઓપી બરાબર ઓ આર એક જ વર્તુળની ત્રિજ્યા, ખૂણો ઓ એમ પી બરાબર ખૂણો ઓ એન આર કાટખૂણો। હવે આ કર્ણ છે, આ કાટખૂણો છે, તો કાકબા શરત લઈ શકાય, તો એમાંથી કોઈ એક બાજુ સમાન હોવી જોઈએ। હવે ઓ એમ બરાબર ઓ એન તો આપણે સાબિત કરવાની છે, આપણને આપેલી નથી, આ આપણે સાબિત કરવાની છે, તો આપણને પી એમ બરાબર એન આર આપેલી હોવી જોઈએ અને આપેલી છે કેવી રીતે, ત્રીજું છે પી એમ બરાબર એનઆર આ આપણને આપેલી છે, કઈ રીતે આપેલી છે એ આપણે સાબિત કરી શકીએ કે આપણને શું આપ્યું છે, જીવા પી ક્યુ અને જીવા આર એસ કેવી છે, સમાન। અહીં આપણને આપેલું શું છે, જીવા પી ક્યુ બરાબર જીવા આર એસ સમાન આપેલી છે, તેના આધારે આપણે શું દોર્યું, ઓ એમ લંબ પી ક્યુ અને ઓ એન લંબ આર એસ। આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, એટલે પીએમ બરાબર એમ ક્યુ થાય અને એનઆર બરાબર એસ એન થાય, એના આધારે પીએમ બરાબર શું થશે, આર એન, જીવા પી ક્યુ બરાબર જીવા આર એસ તથા ઓએમ લંબ પી ક્યુ અને ઓએન લંબ આર એસના આધારે આપણે લખી શકીએ કે પીએમ બરાબર એન। આથી ત્રિકોણ ઓ પી એમ એકરૂપ ત્રિકોણ ઓ આર એન કાક
बा शरतना आधार आती ओ एम बराबर ओ एम एट के वर्तुणना केन्द्र थी वर्तुणनी सामन जीवाओ केन्द्र थी सामन अंतरे आवेली होय छे एवुं आपणे साबित करी शकीए। आ प्रमाण आपणे साबितीमां लखवानो नथी, मैं तमने अहींया समजाव्यो। एज रीते प्रमेय छे 10.7, आनाथी उल्टो छे के केन्द्र थी सामन अंतरे जीवा आपेली छे अने आपणे जीवाओ सामन साबित करवानी छे। केवी रीते? के वर्तुळ अथवा एकरूप वर्तुळनी समान अंतरे आवेली जीवाओ केन्द्र थी समान अंतरे आवेली जीवाओ प्रमेय 10.7 वर्तुळना केन्द्र थी समान अंतरे आवेली जीवाओ समान होय छे। आनाथी उल्टो 10.6 नो प्रतिप्रमेय ने कही शकाय के वर्तुळना केन्द्र थी समान अंतरे आवेली जीवाओ समान होय छे। तो समझाई दू, खाली तमने आखो साबित करी नथी बतावती कई रीते थाय छे के ओ केन्द्रित वर्तुळ एनी बे जीवा पीक्यू अने जीवा आर एस आपेल छे। केन्द्र थी समान अंतरे एटले ओ एम लंब ओ एन दोरीए तो आपणने ओ एम बराबर ओ एन आपेलू छे। केन्द्र थी समान अंतर आपणने आपेलू छे एटले के ओ एम बराबर ओ एन आपेल छे अने आपणे पी क्यू बराबर आर एस साबित करवानुं छे। आ आपणने आपेलू छे पक्षमां ने आपणे साबित करवानुं छे। तो साबितीमां आपणे जोईए तो पहेलामां जे रीते લીધું એ જ પ્રમાણે કે અહીંયા બે ત્રિકોણ લેવાના છે, ત્રિકોણ OPM અને ત્રિકોણ ORN અથવા ત્રિકોણ POM અને ત્રિકોણ RON માં આપણને OP અને OR એક જ વર્તુળની ત્રિજ્યા OM બરાબર ON આપણને આપેલ છે, આપણને આપેલ છે અને આ કાટખૂણો છે, ખૂણો ઓ એમ પી બરાબર ખૂણો ઓ એન આર કાટખૂણા છે। તો કર્ણ એક બાજુ અને કાટખૂણો એટલે કાકબા શરતના આધારે ત્રિકોણ પી ઓ એમ એકરૂપ ત્રિકોણ આર ઓ એન કાકબા શરત। તો આખી બાકીના અંગો એટલે પીએમ બરાબર એનઆર થયું, પીએમ બરાબર એનઆર। હવે આપણે જાણીએ છીએ કે આપણને ઓએમ લંબ પીક્યુ આપ્યું છે, તો પ્રમેય 10.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે। હવે ઓએમ લંબ પીક્યુ તથા ઓએન લંબ આરએસ આપેલ છે એટલે શું થાય, પીએમ બરાબર એમ ક્યુ તથા આરએન બરાબર એનએસ, પીએમ બરાબર એમ ક્યુ તથા આરએન બરાબર એનએસ આ બંને સરખા થયા એટલે અહીંયા પીએમ બરાબર એનઆર આપણને આપેલા છે અને પીએમ વત્તા એમ ક્યુ બંને બાજુ આપણે એમ ક્યુ ઉમેરી દઈએ, બંને બાજુ એક બાજુ એમ ક્યુ ને એક બાજુ આર એન ઉમેરી દઈએ તો આપણને શું થશે, પી ક્યુ બરાબર આર એસ અથવા 2PM બરાબર 2NR અહીંયા કરીએ, પીએમ બરાબર એમ ક્યુ આપણને એનઆર આપેલા છે, 2PM બરાબર 2NR, 2PM એટલે થશે પી ક્યુ અને 2NR એટલે થશે આર એસ એટલે પી ક્યુ બરાબર આર એસ। કેમ કે આ દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે એટલે પીએમ અને એમ ક્યુ કેવા છે, સરખા,
आरएन अने एनएस पण केवा छे सरखा, तो 2PQ बराबर शू थशे आरएस, एटले के वर्तुळना केन्द्रथी समान अंतरे आवेली जीवाओ समान होय छे। अहींया बे प्रमेय छे, तमारे बे प्रमेय परीक्षामां साबिती साथे पूछाता नथी, पण मैं अहींया तमने साबित करता शीखवाड्या छे। तो आ बंने प्रमेय तमे नोटमां लखी लेजो। थैंक यू वेरी मच।